નહીં, કમસે કમ એના ઉપર ખોટા રાજકીય દબાણો ન લાવવામાં આવે. પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં યુવા ભાજપ દ્વારા સેવાકીય અને બુથ સુધીનું સંગઠન સુદ્રઢ બને તે માટે અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેને લઈને યુવા મોરચાની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઈ હતી. જે બેઠકને લઈને પ્રમુખ પ્રશાંત કોરાટે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન 12મી તારીખે ખેલ મહાકુંભ માટે ગુજરાત આવી રહ્યા છે, જેના માટે યુવા મોરચો વડાપ્રધાનના સ્વાગત માટે જશે, તેમજ યુવા મોરચા દ્વારા ગામના સરપંચોનું સન્માન કરવામાં આવશે, તેમજ સ્વચ્છતા અભિયાન અને શહીદ સપ્તાહની ઉજવણી પણ કરવામાં આવશે. આ રીતે અનેક કાર્યક્રમો યુવા મોરચા દ્વારા યોજવામાં આવશે તેમ પ્રદેશ યુવા ભાજપ મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટે જણાવ્યું હતું. બેઠકમાં આગામી સમયમાં યુવા મોરચાના માર્ચ મહિનાના સંગઠનમાં કાર્યક્રમ તેમજ 12મી તારીખે આ દેશના જનપ્રિય અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાત આવી રહ્યા છે અને 12 તારીખે સાંજે 4:30 વાગે ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવવાના છે. આ ખેલ મહાકુંભમાં ગુજરાતભરમાંથી યુવા મોરચાના કાર્યકર્તાઓ જે ત્યાં રમતવીરો ઉપસ્થિત હશે એમને પ્રોત્સાહિત કરવા અને સાથે સાથે દેશના વડાપ્રધાન શ્રી ગુજરાત ઘણા સમય પછી આવી રહ્યા છે ત્યારે એમને અભિવાદન કરવા માટે ગુજરાતના યુવા મોરચાના કાર્યકર્તાઓ જવાના છે. આગામી સમયમાં ભારતીય જનતા યુવા મોરચો માર્ચ મહિનામાં જે પણ હમણાં સરપંચો નવા ચૂંટાયેલા છે, સરપંચ, ઉપસરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો, એ તમામ લોકોનું ગામમાં જઈને તાલુકા યુવા મોરચાના અધ્યક્ષ અને એની ટીમ કાર્યક્રમ કરશે. 19-20-21 દરમિયાન સ્વચ્છતા અભિયાન યુવા મોરચાનો કાર્યકર્તાઓ ગુજરાતની અંદર એક એક વોર્ડમાં, એક એક તાલુકામાં 4-5 કલાક સુધી સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો કરશે. 23 માર્ચે શહીદ દિવસ છે તો શહીદ દિવસ નિમિત્તે શહીદ સપ્તાહ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. 23 માર્ચથી 31 માર્ચ સુધી 7 દિવસ યુવા મોરચાના કાર્યકર્તાઓ અલગ અલગ શહીદ સ્મારકો, સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલા જે સ્થળો છે એની મુલાકાત લઈ ત્યાં કાર્યક્રમો કરશે અને શહીદ સપ્તાહ સમાચારો